વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ગુરુવારે સવારે 8:04 શરૂ થયું હતું અને 10:56 પૂર્ણ થયું હતું. સુરત સહિત સમગ્ર દેશમાં સૂર્યગ્રહણ સમયે તમામ મંદિરો બંધ રહ્યા હતા, તો અટલ આશ્રમ ખાતે સૂર્યગ્રહણને લઈ યજ્ઞનું આયોજન કરાયું હતું, જ્યારે મુસ્લિમો દ્વારા મસ્જિદોમાં નમાઝ અદા કરી અલ્લાહ પાસે ગુનાની તોબા કરાઈ હતી. આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ગુરુવારે સવારે 8:04 શરૂ થયું હતું. આ સૂર્યગ્રહણ ગુજરાત, મુંબઈ, બેંગ્લોર, દિલ્હી, ચેન્નઈ, મૈસૂર, કન્યાકુમારી સહિત દેશના ઘણા હિસ્સામાં જોવા મળ્યું હતું. મોટાભાગની જગ્યાએ ખંડગ્રાસ અને દક્ષિણ ભારતની અમુક જગ્યાએ કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. ભારત સિવાય આ ગ્રહણ એશિયાના અમુક દેશ જેવા કે આફ્રિકા, ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળ્યું છે. ભારતમાં ગ્રહણનો સમય 2:52 છે. 9:30 ગ્રહણનો મધ્યકાળ અને 10:56 ગ્રહણ પૂરું થયું હતું. ભારતીય સમયાનુસાર આંશિક સૂર્યગ્રહણ સવારે 8:00 શરૂ થયું હતું, જ્યારે વલયાકાર સૂર્યગ્રહણની અવસ્થા સવારે 9:06 શરૂ થઈ હતી. સૂર્યગ્રહણની વલયાકાર અવસ્થા બપોરે 12:29 પૂરી થઈ હતી, જ્યારે ગ્રહણની આંશિક અવસ્થા સમગ્ર દેશમાંથી બપોરે 1:36 પૂરી થઈ હતી. સૂર્યગ્રહણ શરૂ થતાં જ સુરત સહિત સમગ્ર ભારતના મંદિરો બંધ રહ્યા હતા, તો સુરતના અટલ આશ્રમ ખાતે સૂર્યગ્રહણને લઈ યજ્ઞનું આયોજન કરાયું હતું. તો ગ્રહણને લઈ મંદિરમાં બિરાજમાન ભગવાનને કાળા કપડાથી ઢાંકવામાં આવ્યા હતા અને ગ્રહણ બાદ ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવી આરતી કરાઈ હતી, જ્યારે મુસ્લિમો દ્વારા પણ સૂર્યગ્રહણ થતાં 2 રકાત નમાઝની સાથે દુઆ કરવામાં આવી હતી અને અલ્લાહ પાસે ગુનાની તોબા કરાઈ હતી. અટલ આશ્રમ પાદેશ્વર મહાદેવ મંદિર મંત શ્રી વટુગીરીજી, આજે સૂર્યગ્રહણ સવારે 8:15 થી 11:60 એટલે 10:59 એટલે 11:00 એ સંપૂર્ણ દેખાતું બંધ થાય અને જ્યારે આવો કોઈ પ્રસંગ હોય એવા સમય ઉપર ગુરુએ આપેલા મંત્રનું અનુષ્ઠાન કરે, ગાયત્રી મંત્ર, શિવજીનો મંત્ર, કોઈ પણ મંત્ર ઉપર આસ્થાને શ્રદ્ધા વિશ્વાસ સાથે હવન કરે અથવા તો તેમને એક ખૂણામાં બેસીને શાંતિથી ધ્યાનથી એકાગ્રતા સિદ્ધિ જો જપન જપાય તો એ મંત્ર સિદ્ધ થાય એવું શાસ્ત્રોનું કથન છે. અને આવા સમય ઉપર આપણે કોઈ પણ દેવતાઓને મૂર્તિને સ્પર્શ ન કરાય, દૂરથી પણ દર્શન ન કરાય, એને પડદાથી અમારી દરેક મૂર્તિઓને અમે ઢાંકી દીધેલી છે પડદાની અંદર. અને હવે 11 વાગ છે એટલે એમને અંદરથી ગંગાજળથી સ્નાન કરાવી અને પૂજા અર્ચના કરી અને 9:00 શરૂ થઈ છે. કારણ કે જે ઘરના સમયે દોષ લાગતો હોય દોષને મટાડવા માટે આપણે આ પડદો ઢાંકતા હોઈએ છીએ. શાસ્ત્રોના કથન અનુસાર દરેકના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે એવા હેતુથી આજે અટલ આશ્રમમાં 9:00 તો 11:30 સુધી અત્યારે હવનનો કાર્યક્રમ મારો પૂર્ણ થયો. એ કાર્યક્રમ એના માટે કે દરેક ભક્તોના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ, પૂરા દેશમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે એવા હેતુથી આ યજ્ઞનું મેં આયોજન કરેલું હતું અને ખૂબ જ શાંતિથી ભગવાન બધાના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી શુભકામના. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ સુરત. આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ અમુક જગ્યાએ આગની વીંટી જેવું દેખાયું હતું, જેનું વૈજ્ઞાનિકોએ તેને રિંગ ઓફ ફાયર નામ આપ્યું છે. આ ગ્રહણમાં માત્ર સૂરજના મધ્યભાગ પર જ ચંદ્રની છાયા પડી અને સૂર્યનો બહારનો વિસ્તાર પ્રકાશિત રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સુરત.